કટિંગથી દોડી ઉછેરવાનો શ્રેય જાય છે આ ગુજરાતીઓને આયુર્વેદ યુનિવર્સિટીવાળા પણ ચોકી ગયા એ ઘેલું કર્યું ગુજરાત આજથી 25 વર્ષ પહેલાં એક દિવસ એક મિત્ર મળ્યા સાવ સાદાને સામાન્ય પહેરવેશ જેમણે મને વનસ્પતિ એવી એક વસ્તુની ભેટ આપી કે જેણે મારા પર્યાવરણના કાર્યનો રસ્તો જ બદલી દીધો કટના એવી હતી કે અમારા વિસ્તારની ફોરેસ્ટની સંશોધન વિભાગની નર્સરીની મુલાકાત જવાનું થયું મિત્રો ફોરેસ્ટના ઘણા વિભાગો છે સામાન્ય વિસ્તરણ સંશોધન વાઇલ્ડ સેન્ચ્યુરી વગેરે એટલે આ વસ્તુ મારે નવી હતી અમારે મન ફોરેસ્ટ એટલે એક વિભાગ તેના આરએફઓ મળવાનું હતું બગીચામાં એક મેં ઉપર કહ્યા એવા બાય કામ કરે મેં કહ્યું કરસનભાઈ આરએફઓને મળવું છે આ ભાઈને મેં સાયકલ ઉપર અમારા રોડ ઉપરથી પસાર થતાં ઘણી વખત જોયેલા મારે મન કોઈ કર્મચારી હશે આરએફઓ એટલે સાહેબ એ વખતે એમના રોફ કોઈ પોલીસ અધિકારીથી ઓછા ના હોય કડક છાપ ને રૂઆબદાર અવાજ હોય એવું મારું માનવું કેમ કે ફોરેસ્ટ સાથે બહુ માપનો પરિચય આજે તો આખો બનાસકાંઠાના ફોરેસ્ટ વિભાગના મોટા ભાગના અધિકારી ને કર્મચારી મિત્રો ઓળખે આ ભાઈએ સાવ સામાન્ય રીતે કહ્યું હું જ કરશનભાઈ આરેપો ને હું ચકરાઈ ગયો સાયકલ પર ફરતો માણસને ગાર માટીથી ખરડાયેલી ને માટીનો માનવી બનનાર આરેપો હોય પછી તો એ માટી ને તરોના માનવી સાથે એવી જામી કે ઘર જેવા સંબંધ થયા અડધી રાતે બીજ જોઈએ કે કટિંગ કે કોઈ વૃક્ષનું નામ હોય હનુમાનજીની જેમ હાજર એ વ્યક્તિનો વૃક્ષ પ્રેમ કેટલો કે રિટાયર થયા પણ રાણપુરા નર્સરીમાં કેટલું એ કામ બાકી હવેથી એ માણસે ત્યાં પાંત્રીસોના માનદ પગાર થઈ ત્રણ વર્ષ કામ કરી ઉત્તર ગુજરાતની બેસ્ટ સંશોધન નર્સરી બનાવી આજે નવા અધિકારી મિત્રોએ તો એને શણગારી દુલ્હન જેવી બનાવી છે પણ પાયામાં આ કરશનભાઈ પટેલ એવો માણસ મને હજુ મળ્યો નથી ચાડ ઉપર ચડીને પાન કે બીજ જે જોઈએ તે લાવી આપે આજે એ પાસઠ વર્ષના યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિને એકદમ બાળક જેવો સ્વભાવ કોઈ ભેદભરમ નહીં નાના બાળક જેવી સહજતા એમણે મને શીખવી કટિંગથી વૃક્ષ વેલા ઉછેરવાની ક્રિયા હું બીજથી દોડી ઉછેરું ત્યારે એટલી બધી માહિતી નહોતી કિશોરભાઈ ભટ્ટને હું બે જણા બીજની આપલે કરીએ પોસ્ટ મારફતે બીજ મોકલીએ દોડીને પાયામાં વિસ્તાર કરવામાં આવે બંને જણ ઓગળિયા સર્વિસમાં બીજ આવે ને પ્રમુખ શેરોમાં જાય દોડીના રોપા મોકલવાનું સાધન એટલે બસ ગુજરાત એસટી મોટાભાગના કંડક્ટરો ખૂબ સારા આજના જેટલા રૂપિયા એ અમીર નહીં પણ દિલથી અમીરાત ખૂબ ઊંચી એ વખતના માનવીઓ કંડક્ટર હોય કે પેસેન્જરને પણ આપીએ ને સામેવાળી વ્યક્તિને મળી જાય એમણે મને પહેલી વખત દોડીને કટિંગથી વાવવાનું શીખ્યું હું માનતો જ ન હતો કે ડોડી કે નીલગીરી કટિંગથી થઈ શકે એમના સથવારે તો પછી મોટી બીજ બેંક ખોલી મહેસાણાના સો વિજય પટેલ પણ જોડાયા કોથરા ભરીને બીજ મળવાનું શરૂ થયું બે હજાર આઠ પછી ડોડી પ્રત્યે મારો અહોભાવ વધવાનું કામ કરશનભાઈ પટેલને લીધે કેમ કે બીજ કાચા હોવાથી ઉગવાનો દર સાવ સામાન્ય રહેતો મોટે ભાગે બીજ ભેગા કરીને ક્યારે બીજ લેવા તે યોગ્ય સમયની ખબર ના હોય ડોડી પાગી જાય તો બીજ ફાટીને હવામાં ઉડી જાય કાચું ઉતારો ઉગવાનો દર નીચો કટિંગ કરી વાવેતર કર્યું ત્યારથી લગભગ પંચ્યાસી ટકા જેટલો જમીન નિશોન આવવા લાગ્યો આ સમય દરમિયાન બે હજાર નવમાં જામનગર મુકામે મને અમરસિંહજી નામના એક બીજા મિત્રનો ભેટો થયો તેમને આયુર્વેદિક યુનિવર્સિટીમાં વાત કરી તો યુનિવર્સિટીવાળા કટિંગથી દોડી થાય જ નહીં એ વાત પર ચકમક થઈ અમારા ખર્ચે કરશનભાઈને જામનગર લઈને પ્રોગ્રામ કર્યા મારા જીવનમાં પહેલી વાર જામનગરના મંચ પર મુખ્ય મહેમાનના રૂપમાં બેસવાનું અને પ્રાસંગિક પ્રવચન આપવાનું બન્યું આયુર્વેદના કોલેજના પણ વીસી સાથે મિત્ર અમરજીત સિંહના કારણે પછી તો તેમણે જામનગરના મહિલાઓ માટે મારો પહેલો કાર્યક્રમ રાખ્યો જેનું ટાઇટલ હતું હાઉ ટુ કુક વિથ આયુર્વેદ બે હજાર દસ મંચ પર એક વક્તા તરીકે આખો દિવસ બોલવાનો પહેલો પ્રસંગ પછી તો અવિરત સેવા ચાલુ રહી જે જુદા જુદા રાજ્યોમાં પાંચ દિવસની યોગ ને આયુર્વેદ કૃષિ શિબિરો સુધી વિસ્તરી જેની વાત ફરી ક્યારેક આજે તો ઘણી બીજ બેંક કામ કરે છે ઘણા ડોડી માટે કામ કરનારા મિત્રો આગળ આવ્યા ને ડોડી બચાવ અભિયાન સફળ થયું વૈધ જીતવાઈ